નમસ્કાર, હું સુરેશભાઈ રાઠોડ, પાયોનિયર ફેકલ્ટી સ્કૂલ ગુલાબપુરમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 ની અંદર આજે આપણે વિષય જોઈએ સામાજિક વિજ્ઞાન અને એનો એકમ છે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે શું? તો આપણે જોઈએ કે દુનિયાની જે 7 ખંડો છે, એશિયા, યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા, એની અંદર જે યુરોપ ખંડના લોકો છે એને યુરોપિયન કહેવામાં આવે છે, જે આફ્રિકા ખંડના લોકો છે એને આપણે આફ્રિકન કહીએ છીએ, અને જે એશિયાના લોકો છે એને આપણે એશિયન કહીએ છીએ. હવે આ યુરોપિયન પ્રજાને ભારતમાં આગમન એટલે ભારતમાં આવવાની જરૂર શા માટે પડી? તો એવું કહેવામાં આવે છે કે પ્રાચીન સમયમાં આપણો દેશ દુનિયાની અગ્રીમ હરોળમાં હતો. વેપારની દ્રષ્ટિએ, ધનની દ્રષ્ટિએ એ પુષ્કળ પ્રમાણમાં આપણો દેશ સમૃદ્ધિ અને સંસ્કૃતિ સભર હતો. એટલા માટે દુનિયાના બધા દેશો ભારત તરફ વેપાર માટે અને ધન કમાવા માટે આતુર હતા. શરૂઆતની અંદર આ દુનિયાના દેશો એ ભારતમાં જે વેપાર કરતા હતા એ છે વેપાર એ ધન કમાવા માટે આવતા, પરંતુ જમીન માર્ગે આવતા હતા. એ જમીન માર્ગે જે વેપાર કરવા માટે આવતા હતા એ વાયવ્ય સરહદેથી આવતા હતા. પરંતુ ઈસવીસન 1453 ની અંદર તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું, જેને બીજા શબ્દોમાં આપણે ઇસ્તંબુલ પણ કહીએ છીએ. એ ઇસ્તંબુલ જીતી લેતા યુરોપના દેશોને વાયવ્ય સરહદ બંધ થઈ જતા એમને જમીન માર્ગ બંધ થઈ ગયો અને એમને ભારતમાં આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. હવે નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી ત્યારે 4 મહાસાગરોમાંથી કયા મહાસાગરમાંથી ઝડપથી ભારતમાં પ્રવેશી શકાય? તો સૌથી નજીકનો હતો હિન્દ મહાસાગર, અને એ જ હિન્દ મહાસાગરની જગ્યાએથી યુરોપિયન દેશોમાં જે ભારતમાં આવવા માટે સર્વપ્રથમ ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનું એમને બીડું ઝડપ્યું, અને એ ઇટાલીનો રહેવાસી હતો. ઈસવીસન 1492 ની અંદર ભારત આવવા માટે એ નીકળ્યો, પરંતુ એ આકસ્મિક રીતે અમેરિકા જઈ પડ્યો. એ જીવ્યો ત્યાં સુધી ને એવું હતું કે ભારત ખંડની શોધ મેં કરી છે ભારત દેશની, પરંતુ હકીકતમાં અમેરિકા જઈ ચડ્યો હતો, અને એ પોતે ક્રિસ્ટોફર કોલંબસ ઇટાલીનો. આ રીતે ઘણા બધા પ્રિન્સ હેનરી જે રાજા હતો એના પ્રેરણાથી ઘણા બધા નાવિકો ભારતીય ખંડ એટલે કે ભારત દેશ શોધવા માટે નીકળ્યા હતા. પરંતુ એમાં કે આજે ઇટાલીનો રહેવાસી હતો એને એવું લાગ્યું કે મેં ભારત શોધ્યું છે, પરંતુ એ અમેરિકા જઈ ચડ્યો હતો. એ પછી જોઈએ કે બીજો એક સાહસિક નાવિક જે પોર્ટુગલ દેશનો હતો, વાસ્કો દ ગામા. ભારત આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવનાર હતો એ વાસ્કો દ ગામા, જે 1498 ની અંદર ભારતની અંદર આવ્યો, જે પોર્ટુગલ દેશનો હતો. આવ્યા પછી એની કોની મદદ લીધી? તો મહમ્મદ ઇબ્ન મઝિદ નામના ભારતીય જે ખલાસી હતો એ ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈને 22 મે 1498 દિવસે ભારતના કાલિકટ બંદરે આવ્યો. એ વખતે ભારતની અંદર જે રાજા હતા ઝામોરી, જે કાલિકટના રાજા હતા, એમને આ પોર્ટુગીઝને વેપાર કરવાની છૂટ આપી. તો આપણે એમ જોઈએ કે સર્વપ્રથમ ભારતમાં આ પોર્ટુગીઝ જે સાહસિક નાવિક હતો એ આવ્યો, એટલે એને એના દેશ માટે વેપાર કરવાની છૂટ લીધી અને ભારતની અંદર વેપાર કરવાની શરૂઆત કરી. ઈસવીસન 1502 ની અંદર એમણે એટલે કે પોર્ટુગીઝે વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી અને તેનું રક્ષણ કરવા માટે અલ્બુકર્ક નામના સેનાપતિની નિમણૂક કરી. હવે જે કોઠી સ્થાપી એનું રક્ષણ કરવા માટે અલ્બુકર્ક નામના જે ભારતીય વ્યક્તિ હતો એને નિમણૂક કરી, એટલા માટે કરી કે એ જે કોઠીઓ હતી જે વેપાર કરવાની જે મુખ્ય જગ્યા હતી એનું રક્ષણ થઈ શકે. એ પછી 1506 માં ગોવા જીતી લીધું એમને પોર્ટુગીઝોએ. હવે જે ગોવા જે છે એ ભારતીય સમુદ્ર કિનારાના અંજીર અને બદામની જ્યારે આપણે ખેતી થતી હતી સૌપ્રથમ સમૃદ્ધ જે પ્રદેશ આપણે ગણી શકીએ એ ગોવા હતો. તો ગોવા પણ જીતી લીધું પોર્ટુગીઝોએ.
એ પછી મેંગ્લોર, કોચી, દીવ વગેરે એમના નિયંત્રણમાં લાવી દીધા. એટલે કે દરિયા કિનારા જેટલા પ્રદેશો હતા જ્યાંથી સરળતાથી જળ માર્ગે વેપાર થઈ શકે એવા પ્રદેશો એમને ઝડપથી પોતાના કબજામાં લઈ લીધા, નિયંત્રણમાં લઈ લીધા અને વેપાર ભારતની અંદર શરૂ કર્યો. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, પોર્ટુગીઝ સત્તાનો અંત. 1502 માં કોચી સ્થાપી સત્તા શરૂઆત કરી અને આ પોર્ટુગીઝોનો અંત કેવી રીતે આવ્યો? તો ભારતની અંદર જે મુખ્યત્વે ત્રણ પ્રાંતો હતા, બંગાળ, બિહાર અને ઓડિશા, એની અંદર બંગાળ પ્રાંતની અંદર વેપાર કરવા માટે એમની પરમિશન લેવા માટે ગયા. ત્યાં બંગાળની અંદર એ સમયે, એટલે કે ભારતની અંદર એ સમયે જે મુગલ બાદશાહ હતો શાહજહાં, એ શાહજહાં જોડે એમને વેપાર કરવાની પરમિશન લીધી. પરંતુ એ સમયે બંગાળના સુબાએ પોર્ટુગીઝો સામે ફરિયાદ કરી, પોર્ટુગીઝો હેરાન કરે છે, ખોટી રીતે વેપાર કરે છે. આવી ફરિયાદના આધારે મુગલ બાદશાહ શાહજહાએ એના ફરમાનથી પોર્ટુગીઝોની જે હુગલી નદી હતી એ હુગલી નદીના કિનારે એની કોઠી તોડી પાડવામાં આવી, એમના વહાણો સળગાવી દેવામાં આવ્યા અને આ પોર્ટુગીઝોને ભારતની અંદર ખાવા દેવામાં આવ્યા નહીં. અને છેવટે આ પોર્ટુગીઝોને ભારત છોડીને જતું રહેવું પડ્યું. પરંતુ છેલ્લે આ પોર્ટુગીઝની સત્તા ફક્ત ત્રણ પ્રદેશોની અંદર રહી હતી, દીવ, દમણ અને ગોવા. આ દીવ, દમણ, ગોવા એ સૌથી મોટા દરિયા કિનારાના પ્રાંતો હતા જે પોર્ટુગીઝોની સત્તામાં રહ્યા હતા. પોર્ટુગીઝો પછી ભારતની અંદર જે પ્રજા આવી યુરોપિયન, એમાં નેધરલેન્ડના, હોલેન્ડના જે ડચ લોકો હતા, 16મી સદીના અંત ભાગની અંદર તેઓ ભારતમાં આવ્યા. ભારતમાં આવ્યા પછી ભારતની અંદર વેપાર કરવા માટે આતુર હતા અને સર્વપ્રથમ કોઠી એમને પુલિકટ અને મદ્રાસમાં સ્થાપી. મદ્રાસ એ જૂનું નામ છે, જેને સાચું નામ છે ત્યારે આપણે ચેન્નઈ કહીએ છીએ. આ સમય દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવ્યા 16મી સદીમાં, અને અંગ્રેજો પણ ભારતમાં આવ્યા તો અંગ્રેજો સામે આ ડચ લોકો જે છે, અંગ્રેજો સામે આ ડચ લોકો છે ફાવ્યા નહીં અને સર્વપ્રથમ પુલિકટ મદ્રાસ બાદ એમને ડચ લોકો ટકી શક્યા નહીં અને ભારતની અંદર એમનો અંત આવ્યો. હવે આપણે છેલ્લો મુદ્દો જોઈએ કે ભારત પર અંગ્રેજોની નજર. અંગ્રેજો એટલે કે બ્રિટન, આ લોકોની ભારત ઉપર જે નજર હતી એ ખૂબ જ વધારે પડતી હતી. ઈસવીસન 1600 ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથે ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કર્યા પછી એમને 1608 પ્રથમ વહાણ સુરત બંદરે આવ્યું અને એનો જે કપ્તાન હતો વિલિયમ હોકિન્સ, આ વિલિયમ હોકિન્સની મદદથી એ ભારતમાં આવ્યા અને કોઠી સ્થાપી. છેલ્લે સર ટોમસ રૂટ એ ભારતની અંદર જે મુગલ બાદશાહ હતો જહાંગીર, એ જહાંગીર પાસે વેપારી કોઠી સ્થાપવાની પરમિશન લીધી અને શાહજહાએ ભારતની અંદર વેપાર કરવાની છૂટ આપી. હવે આપણે જે મુદ્દા જોયા છે એ મુદ્દાની અંદર તમારે કંઈ લખવું હોય તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. આના પછીનો એકમ આપણે આવતા અંકે જોઈશું.